ओके बॉयज एंड गर्ल्स, स्टैंडर्ड 11 साइंस। लास्ट पीरियड में आपने यूनिट 2 नो रीड 3 आपने पूर्ण करी पोयम हती, बराबर। आज आपने 9 करिए छे, यूनिट 3 में रीड 1 करिए छे, कि जेनु नाम छे फीमेल्स फॉर फॉरेस्ट्री। फीमेल्स स्त्रीओ, फॉरेस्ट जंगल, जंगल नो रक्षण करवा माटे स्त्रीओ, क्यों सरस नाम छे। सामान्य तो जंगल माथी स्त्रीओ ने पोतानु घर चलावा माटे लगभग वस्तुओ मळे, रसोई करवा माटे बढ़तर नु लाकड़ू न्याथी मळे, पोताना केटल गाय भैंस केटा बकरा ने चरावा माटे नो घासचारो न्याथी मळे जंगल माथी। पछी वनस्पतिओ औषधीय जेने कहेवाय ए पण एमांथी मळे, अने काजू बदाम अखरोट फ्रूट ए पण एमांथी मळे, माटे स्त्रीओने माटे तो ए जंगल खूब ज अगत्यना। जंगल में तळाव होय नदी होय पसार करती तो पाणी पण एने न्याथी मळी रहे। आ बधा कारणोसर थईने स्त्रीओए नक्की कर्युं के जंगल तो बचावुं छे। केम बचावुं छे? कारण के न्याथी तो एक नवा प्रोजेक्ट माटे यूनिट में आपणे करशुं जंगल कापवानी शरूआत करवा मांड्या। સ્ત્રીઓએ કીધું કે નહીં, સુંદર બહુગુણા ને જે છે નેતાઓ એની આગેવાની મેં એક આંદોલન શરૂ કર્યું। હવે જે લોકો જંગલ કાપનારા હતા એ લોકો ત્યાં કાંગવડ નામનું ગામ છે એના પુરુષોને ઝાડ કાપવાના કામમાં રોક્યા, તમને 200-200 રૂપિયા આપશું કે ઝાડ કાપવામાં આવતા રહી। હવે થયો ઘરની સ્ત્રીઓ અને ઘરનો પુરુષ બે દિવસે ટકરાવ થયો, અને ચોકીદારી કરવા માટે પુરુષને રાખ્યા તો એ બેદરકાર રહ્યા, સ્ત્રીઓએ ચોકીદારી શરૂ કરી। બહુ મજાનો પાઠ છે કે સ્ત્રીઓ શું ન કરી શકે। તો આવા સરસ મજાના યુનિટ રીડને આપણે સૌ પ્રથમ પ્રીટાસ કર્યું, હવે સ્પેલિંગ લઈ લઈએ છીએ જે તમારા સ્ક્રીન ઉપર સ્પેલિંગ આવશે। તમારા સ્ક્રીન ઉપર તમે સ્પેલિંગ જોઈ શકો છો જે આપણો યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી। પહેલું છે આર્ટિફિશિયલ, કૃત્રિમ જેને કહેવાય અકુદરતી। સિગ્નિફિકન્ટ મહત્વનો, ફોડર પ્રાણીઓને ખાવાનો સૂકો ખોરાક સૂકો ઘાસચારો જેને કહીએ આપણે। ડોમેસ્ટિક ઘરગથ્થુ, હર્બ્સ ઔષધિઓ। કન્ઝપ્શન ઉપયોગ, લેસ ખૂબ જ ઝડપથી પાણીનું વહેવું। એક્સપ્લોઇટેડ શોષણ કરવું। કોન્ટ્રાડિક્શન વિરોધાભાસ। રેઝિસ્ટન્સ પ્રતિકાર। ઓપ્રેસિવ અન્યાયી। એમ્બ્રેસિંગ ભેટવું। સો કરવત। ઇમોશનલી લાગણીપૂર્વક। ફેલ વૃક્ષ ધારાશાયી કરવું। સ્ટ્રેટેજી વ્યૂહરચના। ડિગ્રેડેડ ઉતરતું। રીએફોરેસ્ટ પુનઃ જંગલ વિસ્તરણ। સ્કેરસિટી અછત। કમ ફોરવર્ડ કોઈ કામ કરવા આગળ આવવું। કન્સ્ટિટ્યુશન બંધારણ। અને હવે છેલ્લા છે કમ્પેરિઝન દયા કરુણા। ઓર્ગેનિઝમ જીવન એવું કઈ પણ એને ઓર્ગેનિઝમ કહે છે। કન્ફ્લિક્ટ તકરાર। ઇન્ડિજિનિયસ ગામથી દેશી અને ઇન્ટેન્સિટી તીવ્રતા, બરાબર। તો આ સાથે આપણે અહીં સ્પેલિંગ પૂરા કરીએ છીએ, હવે આપણે યુનિટ આગળ વધારશું। ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ, આપણે યુનિટ 3 રીડ 1 ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી ત્રી ટાસ્ક કર્યું, સ્પેલિંગ કર્યા, હવે એક્સપ્લેનેશન યુનિટ આપણે જોઈએ છીએ। સિન્સ ટાઈમ બિગેન, યુગો યુગોથી, જ્યારથી સમય શરૂ થયો ત્યારથી, મતલબ યુગો યુગોથી, ધ નેચરલ બ્રોડ લીવડ, મોટા પાંદડા જેને કહેવાય બ્રોડ લીવ ફોરેસ્ટ ઓફ હિમાલયાસ, હિમાલયના મોટા પાંદડા વાળા જે વૃક્ષો થાય છે એ જંગલોની વાત છે।
The Himalayas have played a significant role in the life of the people of Uttar Pradesh. Uttar Pradesh na loko na jivan ma mahatva na agatya na bhag bhajyo chhe. Mota pandra wala je chhe. In fact, the forests are the foundation of the whole economy of the hill village. Parvat upar avela, parvatya pradesh ma avela gamdao ne. Je economy chhe. अर्थव्यवस्था जंगल पर आधारित हो ग्रीन लीव्स एंड ग्रास फॉर एक्जाम्पल प्रोवाइड फोडर फॉर द एनिमल्स हवे एम के छे के लीला पांदरा घास एक उदाहरण तरीके आपे छे घासचारा माटे प्राणीओना घासचारा माटे उपयोगी छे वुड डंग इज यूज्ड एज फर्टिलाइजर फॉर द क्रॉप प्लांट्स अने एना પશુઓનો જે છાણ હોય છે એ ખાતર તરીકે ઉપયોગમાં આવે છે ખેતીના પાક માટે ડ્રાય ટ્વિગ્સ એન્ડ બ્રાન્ચીસ ડ્રાય સૂકા લાકડાઓ ડાળીઓ આર ધ ઓનલી સોર્સ ઓફ ડોમેસ્ટિક કુકિંગ ફ્યુલ બર્તન જેને કહે કુકિંગ ફ્યુલ કહે એકમાત્ર ડોમેસ્ટિક ફ્યુલ એ જંગલમાંથી જ મળે છે ધ ફોરેસ્ટ એલ્સો પ્રોવાઈડ લાર્જ સપ્લાયસ ઓફ ફ્રૂટ્સ શું શું મળે જંગલ માંથી લાર્જ સપ્લાય ઓફ ફ્રૂટ ફળો મળે એડિબલ નટ્સ ખાદ્ય સૂકા ફળો જેને કહેવાય ફાઈબર્સ રેસાઓ એન્ડ હર્બ્સ ઔષધિઓ ફોર લોકલ કન્ઝમ્પશન સ્થાનિક વપરાશ જેને કહેવાય બરાબર લોકલ કન્ઝમ્પશન ધ ફોરેસ્ટ બ્રેક ધ ફ્લો ઓફ ધ સીઝનલ રેનફોલ ધેટ લેસિસ ધ સ્લોપ્સ ઓફ ધીસ માઉન્ટેન રેન્જ એવરી યર ડ્યુરિંગ ધ મોનસૂન જંગલો છે એ જે જમીનનું ધોવાણ થતું વરસાદને કારણે જે પાણી આવે ને જમીનનું ધોવાણ થતું એને રોકે છે કોણ વૃક્ષો પોતાના મૂળ દ્વારા માટીને જકડી રાખે છે ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ફ્લોઇંગ સ્ટ્રીમ્સ વિચ આર વાઇટલ ફોર ધ માઉન્ટેન પીપલ એન્ડ ધ એનિમલ્સ ડ્યુરિંગ ધ હોટ સમર મંથ્સ ધીસ ક્રિએટ સ્પ્રિંગ્સ એન્ડ એવર ઝરણા જેને કહે એન્ડ સ્ટ્રીમ્સ which are vital for the mountain people પર્વતના લોકોને આ જે ઝરણાઓ વહે છે એ એને માટે ખૂબ અગત્યના છે અને પાણીના સ્ત્રોત છે and their animals during the hot summer month ઉનાળાના ગરમ મહિનાઓ દરમિયાન તો આ એને ખૂબ જ ઉપયોગી થાય છે તો આપણે આ યુનિટને અત્યારે અહીં સુધી આપણે રાખશું બરાબર હવે આપણે આ યુનિટ ની અંદર જોયું ખાસ તો કે જંગલ કઈ કઈ રીતે ઉપયોગી છે તો ખાસ કરીને આપણે જે જોયું કે સૂકા ફળો આપે છે બરાબર સૂકા મેવા જેને કહીએ આપણે પછી ફ્રૂટ ફળો આપે છે વનસ્પતિ ઔષધિના રૂપમાં મળે છે પછી પ્રાણીઓ માટે ઘાસચારો મળે છે અને રસોઈ પકવવા માટે બળતણ પણ એમાં તમે જુઓ કેટલી બધી વસ્તુ મળે છે ટૂંકમાં જે પર્વતના પ્રદેશમાં આવેલા ગામડાઓની આર્થિક વ્યવસ્થા જંગલ ઉપર જ નિર્ભર છે જંગલ ન હોય તો એ લોકો કાંઈ ન કરી શકે તો આવું સરસ મજાના જંગલની વાતથી આપણે પેરેગ્રાફ શરૂ કર્યો હવે હું તમને હોમવર્ક આપું છું એ હોમવર્ક મતલબ આજના સ્પેલિંગ આપણે પાકા કરવાના છે સ્પેલિંગ કયા તો કે આપણે આજના એક વખત વન ટાઈમ રાઈટ એ ડુ ઓરલી તો ઓકે બોયઝ એન્ડ ગર્લ્સ होमवर्क व्यवस्थित करो एक्सप्लेनेशन अपने नेक्स्ट पेज में आगे बताशु बराबर तो हैव अ गुड डे